वडोदरा शहેરમાં પાણીની સમસ્યાને લઈને લોકો પરેશાન છે। આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષને પૂછાતા તેમણે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવશે તેમ જણાવ્યું હતું। સ્માર્ટ સિટીની વાતો કરતું તંત્ર આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકોની પ્રાથમિક જરૂરિયાત પાણી મુદ્દે યોગ્ય આયોજન કરી શક્યું નથી। જરૂરિયાત વિના મસમોટા બ્રિજનું નિર્માણ કરાવવું, તળાવને બ્યુટિફિકેશનના નામે સિમેન્ટ કોન્ક્રીટથી ચણી દેવા, ગુણવત્તાવિહીન રસ્તા બનાવવા અને વારંવાર તે રસ્તાની સમારકામની કામગીરી કરવી અને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરવો, પણ લોકોની પ્રાથમિક જરૂરિયાત શુદ્ધ પૂરતા પૈસાથી પાણી માટે કોઈ યોગ્ય આયોજન વડોદરા મહાનગરપાલિકા તંત્રના સત્તાધીશો અધિકારીઓ કરી શક્યા નથી। છેલ્લા એક મહિનામાં આખા શહેરમાંથી પાણીની કુલ 1958 ફરિયાદો ઉઠી હતી। તે પૈકી 64% એટલે કે 1251 ફરિયાદો દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાંથી નોંધાઈ હતી, જ્યાં પાણીના પ્રેશરથી 1027 અને ડ્રેનેજ મિશ્રિત પાણી આવતું હોવાની 133 ફરિયાદો હતી। જૂની તૂટેલી લાઈનો ન બદલાતા કોન્ટામિનેશનની સમસ્યા હજુ કેટલાક વિસ્તારમાં યથાવત છે। સમગ્ર મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર નિતેન્દ્ર પટેલને પૂછાતા તેમણે આ અંગે જણાવ્યું હતું કે સમસ્યાના નિકાલના પ્રયત્નો કર્યા છે, હજુ કેટલાક પ્રશ્નો છે, તેની શોધ સામૂહિક રીતે લોકોના પાણીના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લવાશે। અમે પોતે અને અમારી કમિટી જે પાણી પુરવઠાની કમિટી છે એના માધ્યમથી અને એક સેલ છે આ તમામની નિગરાની નીચે છેલ્લા કેટલાક સમયથી આપણે એક સેલ ઊભો કર્યો છે અને કેટલાક જે ખરેખર પાણી નથી પહોંચતું એવા લોકોની ફરિયાદો પણ આવી છે એને મહત્તમ રીતે નિકાલ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે અને મોટે ભાગે કેટલીક ફરિયાદો જ્યાં વ્યક્તિગત પ્રોબ્લેમ હતા એ સોલ્વ થયા છે, ક્યાંક વધુ પ્રોબ્લેમ છે, વધુ કોન્ટામિનેશનના પ્રશ્નો છે, જૂના સિટી વિસ્તાર છે જ્યાં હજુ પણ ફોલ્ટના જે પ્રકાર છે ડિફરન્ટ પ્રકારના છે એને શોધી રહ્યા છે અને એનો ખૂબ ઝડપથી નિકાલ થાય, સામૂહિક રીતે નિકાલ થાય આ દિશામાં અમારો પ્રયાસ છે।